આ તરફ જમ્મુ કાશ્મીરના કુપવાડામાં સુરક્ષાબળોએ બે આતંકીઓને ઠાર કરી દીધા છે ભારતીય સેનાના જવાનોને તેમની પાસેથી બે એકે ફોર્ટી સેવન બે પિસ્તલ અને ચાર હેન્ડ ગ્રેનેડ મળ્યા છે જોકે હજુ સુધી આતંકીઓની ઓળખ થઈ શકી નથી સમગ્ર વિસ્તારમાં સુરક્ષાબળોએ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે આપને જણાવીએ કે કુપવાડામાં ભારતીય સેના અને જમ્મુ કાશ્મીર પોલીસના જવાનોના સંયુક્ત ઓપરેશનમાં બે આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી આતંકી અને જવાનો વચ્ચે માછી વિસ્તારમાં એલ ટેકરી વચ્ચે ફાયરિંગ થયું અને બે આતંકીને ઠાર કરી દેવાયા જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે અથડામણ અવારનવાર ચાલુ રહે છે આ વર્ષે અત્યાર સુધીમાં જમ્મુ કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં એકસો છત્રીસ આતંકવાદીઓ માર્યા ગયા દસ થી સત્તર ઓગસ્ટ સુધીમાં પંદર આતંકવાદીઓ માર્યા ગયા બે હજાર બાવીસમાં ઠાર કરાયેલા આતંકવાદીઓમાંથી આડત્રીસ વિદેશી હતા જ્યારે અઠ્ઠાણું સ્થાનિક આતંકવાદીઓ હતા ઘાટીમાં કુલ એકસો છેતાળીસ આતંકીઓ સક્રિય છે જેમાંથી બાસઠ સ્થાનિક અને ચોર્યાસી વિદેશી છે